नमस्ते मित्रों, मारा किचन में आपनु स्वागत छे। आजे आपनी साथे हूँ आखा वर्ष सुधी लाल मरचू पाउडर कई रीते स्टोर करूँ ते नानी मोटी टिप साथे शेर करवा जाई रही छू। योग्य रीते स्टोर करवामां आवे तो तेनो कलर अने स्वाद जळવાઈ રહે છે તેમજ ખરાબ પણ થતા નથી। તો ચાલો બતાવું આ લાલ મરચું પાવડર કઈ રીતે સ્ટોર કરવું। સૌ પ્રથમ એને ચાળી લેવાનું છે। અહીં કુલ 250 ગ્રામ જેટલું આ લાલ મરચું પાવડર છે। આ લાલ મરચું પાવડર તૈયાર કરવા માટે મેં રેશમ પટ્ટો મરચું અને સાથે સરસ કલર માટે કાશ્મીરી લાલ મરચું યુઝ કરેલ છે। મરચાને ઉપરનો ડીટ અને બીજ દૂર કર્યા પછી આને મિલમાં પીસાવીને આ મરચું તૈયાર કરેલ છે। મરચું મિલમાં પીસવાથી ખૂબ જ ગરમ થતું હોય છે, માટે સાવ ઠંડુ પડે ત્યારબાદ આને ચાળીને સ્ટોર કરવાનું હોય છે। ચાળવા માટે આ પ્રકારનો ચીણો યુઝ કરવાનો છે। મરચું તૈયાર કરતી વખતે સાથે કાશ્મીરી મરચું એડ કરવાથી શાકમાં અને બીજી વાનગીઓમાં કલર સરસ લાલ આવે છે, માટે મરચું પીસતી વખતે સાથે હંમેશા થોડું કાશ્મીરી મરચું એડ કરવું। અહીં મેં બધું જ મરચું ચાળી લીધું છે। મરચું ચાળી લીધા બાદ તેમાં હવે તેલનું મોણ આપવાનું છે। મોણ આપવાથી મરચું લાંબો સમય સુધી સારું તો રહે છે, પણ આખા વર્ષ સુધી સરસ લાલ કલર પણ જળવાઈ રહે છે। મોણ માટે દિવેલ એટલે કે એરડી યુઝ થતું હોય છે, તેમજ ઘરમાં જે તેલ ખવાતું હોય તે પણ યુઝ થતું હોય છે, પણ મરચામાં મોણ આપવા માટે મોટે ભાગે સિંગ તેલ જ યુઝ કરવામાં આવતું હોય છે। અહીં મેં મોણ માટે સિંગ તેલ લીધું છે। જરૂર પ્રમાણે મોણ આપતું જવાનું અને બરાબર મિક્સ કરી લેવાનું। ચટણીને લાંબો સમય સુધી સારી રાખવા માટે આ સ્ટેજ પર ચપટી મીઠું પણ એડ કરવામાં આવતું હોય છે, પણ અહીં મીઠું એડ કરવાથી ચોમાસાની સિઝનમાં ચટણી લચકા જેવી થઈ જવાની શક્યતા રહે છે, કારણ કે ચોમાસાની સિઝન દરમિયાન વાતાવરણમાં ખૂબ ભેજ હોય છે, જેથી મીઠું પીગળતું હોય છે, માટે મેં અહીં મીઠું સ્કીપ કરેલ છે। માત્ર તેલ યુઝ કરવાથી પણ મરચું આખા વર્ષ સુધી ખરાબ થતું નથી અને કલર પણ બદલાતો નથી। તેલ એડ કરવાથી જે લમ્સ બને છે તેને આ રીતે બરાબર મિક્સ કરી લેવાના, અને જે તેલ એડ કરેલું છે ઇવનલી બધા જ મરચા સાથે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે। પહેલા 3 ટેબલસ્પૂન અને પાછળથી પણ 3 ટેબલસ્પૂન એટલે કે કુલ 6 ટેબલસ્પૂન તેલ મેં અહીં એડ કરેલ છે। બિલકુલ આ રીતે મિક્સ કરવાનું છે, જેથી જે મોણ લીધું છે તે પૂરી ચટણીમાં સારી રીતે મિક્સ થઈ જાય। કમ્પેરેટિવલી અહીં મોણનું પ્રમાણ ઓછું લેવાનું હોય છે, જેથી પૂરી ચટણીમાં તેલ લાગી જાય તે માટે આ રીતે મિક્સ કરવાનું છે। આખો વર્ષ સુધી સ્ટોર કરવા માટે આ મરચું તૈયાર છે। હવે આને સ્ટોર કઈ રીતે કરવાનું તે જોઈ લઈએ। આ મરચું હંમેશા કાચના સાફ અને એરટાઇટ કન્ટેનરમાં જ સ્ટોર કરવાનું છે। જે કન્ટેનરમાં સ્ટોર કરવાનું હોય તેને સાફ પાણીથી બરાબર ધોઈ કોરું કરી અને થોડીવાર માટે તડકે રાખીને સરસ ડ્રાય કરી લેવાનું છે, જેથી તેમાં ભેજનું પ્રમાણ ન રહે, તેથી મરચું લાંબો સમય સુધી ખરાબ થતું નથી। મરચું ભરવા માટે યુઝ થતા વાસણો અને ચમચા પણ ચોખ્ખા અને કોરા લેવાના છે। બરણીમાં થોડું મરચું એડ કરી દીધા બાદ આ રીતે હળવા હળવા હાથે પ્રેસ કરી લેવાનું છે। આ રીતે બરણીમાં પ્રેસ કરીને ભરવાથી પણ મરચું ખરાબ થતું નથી અને વધુ ક્વોન્ટિટીમાં સમાડી પણ શકાય છે। અહીં પ્રેસ કરીને મેં બધું જ મરચું બરણીમાં ભરી દીધું છે। આટલી પ્રોસેસ બાદ પ્રિઝર્વેટિવ્સ તરીકે બરણીની ઉપર હિંગના ટુકડાઓ મૂકવામાં આવતા હોય છે, પણ આટલી પ્રોસેસ બાદ પણ આ મરચું આખું વર્ષ સુધી બિલકુલ ખરાબ થતું નથી। હિંગના ટુકડા ન હોય તો તેના બદલે લવિંગ પણ બરણીની ઉપર તમે મૂકી શકો છો। અહીં 7-8 નંગ લવિંગ હું બરણીની ઉપર મૂકી દઉં છું। આટલી પ્રોસેસ પછી સાફ એરટાઇટ ઢાંકણથી આને હવાચુસ્ત બંધ કરી દેવાનું છે। હવે જ્યારે પણ મરચું આ બરણીમાંથી યુઝ કરવા માટે લેવાનું હોય ત્યારે ચોખ્ખા અને કોરા ચમચાથી લઈ લેવાનું, જે ઉપર લવિંગ કે હિંગનો ટુકડો હોય તેને સાઈડમાં કરી અને લઈ લેવાનું, ત્યારબાદ ફરી આ ઢાંકણને હવાચુસ્ત બંધ કરી દેવાનું।
મિત્રો બતાવેલી ટિપ્સ ફોલો કરી અને તમે લાલ મરચું પાવડર સ્ટોર કરશો તો તમારું મરચું પણ એક વર્ષ સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને કલર પણ જળવાઈ રહેશે. અત્યારે મરચાંની સિઝન છે તો તમે પણ આ રીતે સ્ટોર કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો કે તમે લાલ મરચું પાવડર કઈ રીતે સ્ટોર કરો છો અને પ્રિઝર્વેટિવ્સ તરીકે સાથે શું મૂકો છો. રીત સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.